ખૂબ જ હૃદયપૂર્વક આવકાર મળી રહ્યો છે જે ગામમાં જઈએ, કારણ કે દિલથી લગાવ છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસથી. હવે પ્રજા એકદમ ત્રાહિમામ થઈ છે અને હનીફભાઈ એ લોકોના દિલમાં વસી ગયા છે. હનીફભાઈની જે સેવાકીય પ્રવૃત્તિઓ છે એ જોઈને દરેક માણસને એમ થાય છે કે હવે ઉમેદવાર તો આને જ મત અપાય, બેટ ઉપર જ મત અપાય. જે ગામમાં જઈએ બેટ સવા બીજો કંઈ નામ જ નથી. તો મારી પણ નખત્રાણા તાલુકા, અબડાસા તાલુકા અને લખપત તાલુકાના જે મારા મિત્રો સગા સંબંધીઓ હિતેચ્છુઓ છે એમને હું જાહેર અપીલ કરું છું કે હનીફભાઈ 100% વિજય બને છે તો આપણા મત ક્યાં વેડફાય નહીં અને સીધા જે પ્રજાના ઉમેદવાર છે તેમને મળે, બેટ ઉપર મળે. હનીફભાઈ વિજય બને તો લોકોના કામ કરશે, ગરીબ માણસોના કામ કરશે અને જમીની લેવલના માણસ છે, દરેકના દુઃખ સુખમાં સાથે રહેનાર વ્યક્તિ છે. જેથી મારી જાહેર જનતાને, અબડાસા વિધાનસભાની જાહેર જનતાને મારી નમ્ર અપીલ છે કે આ વખતે માત્ર ને માત્ર 1.5 વર્ષ જેવો અંદાજે સમય છે ત્યારે એક મત પોતાના આપણા ઉમેદવાર હોય જે પ્રજામાંથી આવતા હોય એને ચૂંટી આપો. ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસના તો આપણે 70 વર્ષોથી ચૂંટતા આવ્યા છીએ, તો એક પ્રજાનો ઉમેદવાર આપણે ચૂંટીને મોકલીએ તો પ્રજાનો ભલો થાય, હિત થાય.